ધોરાજી શહેરમાં નિશ્વાસ ચેરિટેબલ ટ્રસ્ટ તથા કૃષ્ણ ગૌજીવા ટ્રસ્ટ દ્વારા લંપી વાયરસના રોગોથી પીડાતી 175 ગાયોની સારવાર કરીને તેમાંથી 100 જેટલી ગાયોને નવું જીવનદાન આપ્યું. રાજકોટ જિલ્લાના ધોરાજી શહેર લંપી વાયરસના કેસો વધતા નિસ્વાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગાયોની વેક્સિન આપી હતી અને ફરેની રોડ પર લાલાભાઈ બાબરિયાનું ફાર્મ છે તેઓ એ તેમનો આ ફાર્મ કોઈપણ જાતના નિસ્વાર્થપણે લંપી ગ્રાસ વાયરસના રોગથી પીડાતી ગાયોની સારવાર માટે આપ્યું હતું. ફાર્મ ખાતે ગાયોને એમ્બ્યુલન્સ દ્વારા લંપી વાયરસથી પીડાતી ગાયોને સારવાર માટે ફાર્મ ખાતે લઈને તેમની ખૂબ જ સારી સારવાર કરવામાં આવે છે અને રોજની 14-15 વધીને 20 ગાયોને લાવવામાં આવે છે અને સારવાર થઈ જતાં બાદ ગાયોને પરત છોડી દેવામાં આવે છે. આજ સુધીમાં 175 ગાયોને એકઠી કરીને 100 જેટલી ગાયોને લંપી વાયરસ જેવા રોગમાંથી મુક્તિ આપીને છોડી દેવામાં આવી છે અને આ નિરાણ માટે રાજદાન, સફરજન, લીલા શાકભાજી, લીલી મકાઈ નિરાણમાં આપવામાં આવે છે અને લંપી થઈ પડાતી ગાયોને રોજ લંપીથી વાયરસથી મુક્તિ આપવાના ઇન્જેક્શન આપીએ છીએ અને નિસ્વાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ તથા શ્રી કૃષ્ણ ગૌશાળા દ્વારા સારી સેવાઓ કરીને ઘણા બધા પશુઓને નવું જીવનદાન આપવામાં આવ્યું છે. નિઃશુલ્ક સેવાઓ આપે છે અને જ્યારથી આ વાયરસ આવ્યો છે ત્યારથી અત્યાર સુધીમાં લંપી વાયરસથી પીડિત 1400 જેટલી ગાયોને વેક્સિન આપી છે. કલ્પેશ બાસા, જેડેશ ટીવી, ધોરાજી.